berakhir di apa nih? Start di mana? Bagaimana sih? આજે આપનું એક્સપર્ટ લેક્ચર લેવા માટે મારું નામ ડોક્ટર જેની જાની છે. આઈ એમ પ્રોફેસર. હું સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે પ્રોફેસર છું. અમારે કેટલાને ખબર છે દાહોદમાં એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, બે એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. કેટલા આવેલી છે? બે. અને બંને કેવી છે? સરકારી એન્જિનિયરિંગ કોલેજ. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા માટે તમારે કેટલી ફી ભરવી પડે? માત્ર 1500 રૂપિયા 6 મહિનાના, 3 વર્ષ 1000 ની. બરાબર છે? તો એન્જિનિયરિંગ કોલેજમાં એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ હોય અને એક ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોય. તો બંને ઝાલોદ રોડ ઉપર આપ જાઓ ને, નવજીવન સાયન્સ આર્ટ્સ કોલેજ, એની સામે બંને કોલેજો બાજુ બાજુમાં આવેલી છે. જ્યાં ધોરણ 12 પછી કે ધોરણ 10 પછી ઇજનેરોને અભ્યાસ કરાવવામાં આવે. આજ તમારા આપણે કેરિયર ગાઈડન્સ અમદાવાદની બસમાં બેઠો અને કોઈ વખત અમદાવાદ ન ગયો હોય એને ગોધરા આવે, પછી શું આવે? સેવાલી આવે, કટલાલ આવે, આગળ બધા ગામડા આવતા જાય ને, તો અમદાવાદ કેવું હશે? કેવું હશે? તો તમારી આ જર્ની શેના માટે એ બધાને ખબર છે? કોઈ કહેશે કે સાહેબ મારી જર્ની આના માટે છે. તમે કઈ બસમાં બેઠા છો તમને ખબર છે? જેને તમારી કેરિયર કહેવાય. શું કહેવાય? મારે અમદાવાદ જવું હોય તો અમદાવાદના બસ વડે, બોર્ડ વાળી બસમાં જ બેસવું પડે. પછી હું રાજકોટમાં બેસી જાઉં તો ચાલે? વડોદરા જવું હોય અને મહેસાણાની બસમાં બેસી જાઉં તો ચાલે નહીં. તો કેરિયરનો મતલબ તમારે તમારું ફ્યુચર શેમાં બનાવવાનું છે, રોજગારી કયા ક્ષેત્રમાં મેળવવાનું છે, એ બાબતને તમારી કેરિયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેરિયર. તમે સૌથી પહેલાં બાળ મંદિરથી શરૂઆત કરી. બરાબર છે? પછી પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ અને 9માં સુધી બધા કોમ્પ્યુટર છે ને, કે 11માં ધોરણ તમારું વિદ્યાર્થા પણ છે. બરાબર? પણ પછી શું કરવાનું? પછી શું કરવાનું? નાદરા ચડતા ક્યાં? પછી ક્યાં સુધી જવાનું? એ તમારી કેરિયર કહેવામાં આવે. બરાબર છે? આમાં કોઈના કેરિયરના ગોલ નક્કી છે કે મારે ડૉક્ટર થવું, મારે એન્જિનિયર થવું, મારે લોયર થવું, મારે પાઇલોટ થવું, મારે મિલિટરીમાં જવું, મારે આઈએએસ થવું, મારે ડીએસ, ડીએસપી થવું. તો એ બધાને શું કહેવામાં આવે? ગોલ કહેવામાં આવે. અને તમારી કેરિયર બેસી જાવ ખુશી બધા ડીએસપી થઈ શકે ભાઈ, તમે તો શું કરો તમે એના માટે? ક્ષેત્ર
બરાબર છે તો એવી રીતના અલગ અલગ ઇજનેરનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે જેમ કે નદી ઉપર બ્રિજ બનાવવાનો છે શું કરવાનું છે બ્રિજ બનાવવાનો છે તો કેટલો ખર્ચો થાય ભાઈ 500 કરોડ રૂપિયા નર્મદા નદી ઉપર બનાવવો કેટલો ખર્ચો થાય 500 કરોડ પછીના જે 40-45 વર્ષ છે એ શેમાં વિતાવવાના છે
અમારી સિલેક્ટ કરેલી કેરિયર. હવે મને એમ થાય કે હું ડીએસપી બની જાઉં તો હવે વાત ન બને, કારણ કે મારી ઉંમર કેટલી થઈ ગઈ, 45 વર્ષ. અને ડીએસપીની પરીક્ષા આપવી હોય તો કેટલા વર્ષની ઉંમર હોતી હોય? 35 વર્ષ. કેટલો હોય? 35. પણ તમે નક્કી કરો મારે ડોક્ટર થવું, ડીએસપી થવું, જે થવું હોય. તમારી પાસે અત્યારે 70 પાટી છે ભાઈ, 40 પાટી છે. મારો વધી ગયો, એક લિમિટ થઈ ગઈ. હવે મને કોઈ પરીક્ષા ઇન્ટરવ્યુ આપવા દેવાય નહીં. હવે ફરી જેમ ગમ મળે માણસનું તો કદાચ જુદી વાત થાય કે જે સિલેક્ટ કરવી. તો કેરિયરના અલગ અલગ રસ્તા છે, બરાબર છે. તમે કોમર્સમાં જઈ શકો, એકાઉન્ટિંગનું સારો નોલેજ હોય તો, સારા હોય તો સાયન્સમાં જઈ શકો. તમે માનો કે ભાષામાં નિપુણ હો તો કેમાં જઈ શકો? આર્ટ્સમાં જઈ શકો. ડૉક્ટર બનવા માટે પછી આર્ટ્સના વિષયો હોય તો બની શકો નહીં. ડૉક્ટર એન્જિનિયર બનવા માટે તમારે સાયન્સના વિષય રાખવાના, બરાબર છે. અને તમારે માનો કે કોઈ ભાષા વિશે બનવું છે, બરાબર છે, તો પછી નેસ કામમાં લાગે નહીં. પત્રકાર બનવું છે તો એ બધામાં શેની જરૂર પડે ભાઈ? ભાષાની જરૂર પડે. સીએ થવું છે તો એમાં મેથ્સ કામમાં ન લાગે, એકાઉન્ટિંગ કામમાં લાગે. તો જે તે સેક્ટરની જરૂરિયાત અલગ અલગ હોય છે, એને લગતા વિષયો અને સ્ટ્રીમમાં તમારે અભ્યાસ કરવો પડે. અલગ અલગ સાયન્સ, એન્જિનિયરિંગ, મિલિટરી, બરાબર છે, લો, આર્ટ, એજ્યુકેશન. તો કેરિયર ચોઇસ કરવાની એનો ટાઈમ આવી ગયો. અત્યારે શેનો ટાઈમ આવી ગયો? કેરિયર ચોઇસ કરવાનો. તો કેરિયર ચોઇસ કરવાના તમને ક્યાંથી બધું મળે? ટીવીમાંથી માહિતી મળે, છાપામાંથી મળે, મિત્રો કે પડોશી કે આપણા માતા પિતા આપણને વાત કરે. એના શું પહેલી વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, મારે ડોક્ટર થવું, શેમાં થવું, એ શેના ઉપર આધાર રાખે? તમારી ટકાવારી ઉપર અને તમારી પસંદગી ઉપર આધાર રાખે. એ વસ્તુ એના ઉપર આધાર રાખે, પસંદગી. ઘણી વાર પસંદગી હોય પણ ટકાવારી ન હોય તો પણ કામ બને નહીં. માનો કે મારે 50% આવતા હોય એમ લાગે કે ભાઈ મારે હવે ડૉક્ટરમાં મેડિકલમાં એડમિશન લેવું, તો વાત બને નહીં. તો જ્યારે તમારી પસંદગી એની સાથે તમારું પરફોર્મન્સ એટલે કે ટકાવારી બંને મળે ત્યારે તમને તમારો ગોલ કરી શકો, શાંતિથી હરખે લઈ લો, બરાબર છે. આ કઈ કેરિયર પસંદ કરવી એના માટેનો ગોલ ચાર્ટ છે. આ બીપીટી એવું લાગે તો સાઈડથી લેતો જઈશ, પછી તમારે ઘરે ફરીવાર કિનારે તમારા પોતાની નિરીક્ષણ કરવું, સારો છું કોમર્સ એકાઉન્ટિંગમાં સારો છું કે મને ભાષાકીય જ્ઞાન સારું આવે, તે પ્રમાણે કેરિયર પસંદગી કરવાની. બીજું શું છે? તમારી પાસે મા બાપ સક્ષમ છે કે નહીં તમને આગલા 20-25 વર્ષ ભણાવવા માટે? કારણ કે ડૉક્ટર થવું હોય તો તમારે કેટલા વર્ષ સુધી ભણવું પડે? લગભગ 25-26-27 વર્ષ સુધી. તો તમારા મા બાપ જો એ પ્રમાણે સક્ષમ હોય તો એ પ્રમાણે, નહીં તો પછી મોટાભાગના હોશિયાર વિદ્યાર્થીઓ 10-12 પછી કોર્સ કરી કાઢે અને પછી શિક્ષકની નોકરી લઈ કારકિર્દીમાં શિક્ષક જ હોય છે, પણ એમનું ફેમિલી એટલું બર્ડન ફાઇનાન્શિયલ સસ્ટેન કરી શકતું નથી. પણ આજકાલ સરકાર તમને અલગ અલગ એજ્યુકેશન લોન આપે છે, એ લોન દ્વારા પછી તમને જ્યારે નોકરી મળે માસની અને જીવનમાં સેટ થઈ જાઓ, ધીરે ધીરે પૈસા જીતવાના હોય છે. ત્યાર પછી તમારા ગોલ આઈડેન્ટિફાય કરવાના અને એનો એક્શન પ્લાન બનાવવાનો. અને ડૉક્ટરમાં જવું, અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં તો 96% કે ઉત્તમ માર્ક જોઈએ. અને કોમ્પ્યુટરમાં લેવું છે વડોદરા એમએસ યુનિવર્સિટીમાં તો મારે 92% માર્ક જોઈએ. કયું ગ્રુપ રાખવાનું? એ ગ્રુપ એન્જિનિયરિંગ માટે અને બી ગ્રુપ મેડિકલ માટે. એ બધા તમારે સાયબર પ્રોફેશનલ હશે, એમાં હું આપણે ગ્રુપમાં ઉતરું છું. ઘણા બધા રસ્તા છે, તમારે તમારી પસંદગીના રસ્તા કરવાના. મોડર્ન પણ અત્યાર સુધી બધા સિવિલ મિકેનિકલ, પણ અત્યારે કેવા એન્જિનિયરોની ડિમાન્ડ છે? આર્ટિફિશિયલ એન્જિનિયર, ઇન્ટેલિજન્ટ એન્જિનિયર, ડેટા સાયન્સ એન્જિનિયર, એવા નવા નવા ક્ષેત્રો ખુલવા માંડ્યા છે. તો ખાલી 0.8% છોકરા છે ને, એટલો કોઈ નહીં એમને પ્રોપર ગાઈડન્સ મળે છે શું કરવું. ઘણા બધા આમાંથી શિક્ષકો
લોકો બેઠા છે એકદમ રેડી ગ્રાઉન્ડમાં જઈ શકે એવા પાવરફુલ હતા, એમની પાસે ગાઈડલાઈન નહોતી કેટલા ટકા લાવવાનું, જે આવે જે ટકા આવે આપણે કેવું છે એ લોકો એના સેટ બોલમાં જઈ શકશે નહીં. અત્યારે તમારે જાણવું પડે કે ભાઈ આ કોર્સમાં મારે જવું છે, માનો કે ડિફેન્સમાં જવું છે, મોટો બ્રિગેડિયર બનવું, એના માટે કઈ પરીક્ષા આવે, કેટલા ટકા જોઈએ, શારીરિક ક્ષમતા કેટલી જોઈએ, સીધા ડીએસપી જવા જાઓ ને એટલે પહેલું શું માપે તમારું વજન, બીજી વસ્તુ ઊંચાઈ, બીજી વસ્તુ ચેસ્ટ, ફિઝિકલ ડાયમેન્શન જોઈએ, પગામ ફેગામ હોય નામ હોય, એટલે એ પ્રકારના અલગ અલગ તમારે ધ્યાનમાં રાખી પોતાની કાબેલિયત તપાસી. આપણે એક રાઉન્ડે દોડે તો એકતા હોય અને એમ કે મારે મિલિટરીમાં જવું એટલે બીજે દિવસે ત્યાંથી રવાના થયા. Yeah.
એનઆઈટી આપણે ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર છે અને એ એનઆઈટી પણ છે એનઆઈટી ત્યાર પછી આઈએસએફ ઠંડા અને અદર્સ મેડિક કોલેજ એમએસ કોલેજ પછી માનો કે બીબીએમ કોલેજ ત્યારબાદ બીટીઆઈટી કોલેજ નડિયાદ આ બધી ગુજરાતની નામાંકિત સરકારી અને ગણતરી એવી કોલેજો છે તો આ બધા અભ્યાસક્રમો જે છે એટલે કેવા અભ્યાસક્રમો કહેવાય ઓફિશિયલ અભ્યાસક્રમ વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અડપથી તમારે અલગ અલગ કાર્યક્ષેત્રમાં જેમ કે કેમિકલ માઇનિંગ એન્વાયરમેન્ટલ ન્યુક્લિયર એવા અલગ અલગ ક્ષેત્રમાં તમારે તમારું પ્રોફિશિયન્સી બતાવવાની હોય છે તો એન્જિનિયરિંગની કઈ કઈ બ્રાન્ચો આવે બરાબર છે તો એન્જિનિયરિંગમાં શું આવે તો કે તમારે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય ડિઝાઇન કરવાની હોય મેન્ટેનન્સ કરવાનું હોય પ્લાનિંગ કરવાનું હોય બરાબર છે તો અમુક એવી બ્રાન્ચ છે જેમાં ગણિતનો વધારે ઉપયોગ આવે અમુક બ્રાન્ચ એવી છે જેમાં ગણિતનો ખેતરો કેવા હતા મોટા મોટા 100 વીઘાના એટલે ઓછું ઉત્પાદન હોય
બંધારણો કે એનો વિકાસ થશે. મારે એવો મિટિંગ કરી દીધી એ શું કરશે? ડૉક્ટરને દવા તમારા શરીરમાં મોકલવા માટે શેની જરૂર પડે? ઇન્જેક્શન. ઇન્જેક્શનની ડિઝાઇનની આ તે પણ નક્કી કરે. મારે એવો મિટિંગ કરી દીધી કે કોણ કરે બાયો અમુક પ્રકારના રોગો અનુવંશિક રોગો તો એની જે ટ્રીટમેન્ટ અને આ બધું છે એ શરીર અંદર આવે. બાયો મેડિકલના સંશોધનોમાં અમુક જાતના ડીએનએ લેવલના સંશોધનો કરવા તો એ બધું જે કામગીરી છે એ બાયો મેડિકલ. એટલે એન્જિનિયરિંગ કોલેજમાં માત્ર ગુજરાતમાં બાયો મેડિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ થાય છે અને એરોસ્પેસનો અભ્યાસ માત્ર ને માત્ર એસપીઆઈની માસિક કોલેજમાં ગુજરાત માટે. કેમિકલ એન્જિનિયરિંગ એ રસાયણોનું ઉપર છે એનું સંશોધન કરશે. જ્યારે ચૂલો હતો આડો આમ દિવાલને ઘસાવ કે થવું પડી ગયું તમે પડે પૂરી પડ્યું તો તેમાં સંશોધન કરી સારામાં સારા કેમિકલ આપણે સંશોધન કરો તો એ બધું કામગીરી કોની આવશે? કેમિકલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગ બિલ્ડિંગ મકાન પુલ બાંધ રસ્તાઓ પછી મોટા મોટા ડેમો એ બધું કામ કોણ કરશે? સિવિલ એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સોફ્ટવેર ડેવલપ કરવાનું કામ કરશે. અલગ અલગ પ્રકારની એવો મોબાઈલ પહેલાં 4G ચાલતું હતું ત્યારે કયું વર્ઝન ચાલે 5G એ બધું કોણ કરે? આઈટી એન્જિનિયર કોમ્પ્યુટર એન્જિનિયર. તો આઈટી એક્ટિવિસ્ટ હોય છે અને અલગ અલગ કામગીરી પણ ચાલી રહી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેટેલાઇટ કોમ્યુનિકેશન મોબાઈલ વાયરલેસ સર્વિસ અને એની સરળ રીતે જે વધુ વર્ગ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર મોબાઈલ ઉત્પાદન જે ઇલેક્ટ્રોનિક આઈટમ છે એની સર્કિટો એના રિલેટેડ ઘણા કયો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ આવવાનો છે ગુજરાતમાં? સેમિકન્ડક્ટર. શું આવવાનું છે? સેમિકન્ડક્ટર. એન્વાયરમેન્ટ પર્યાવરણમાં પ્રદૂષણ નહીં થવા દેવાનું. તો કોઈપણ કારખાનું નાખવું હોય તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરને બોલાવવું પડે કે કેટલું કારખાનાના પ્રદૂષણ ઉત્પન્ન થાય અને ઇન્ડસ્ટ્રી કોઈપણ કારખાનાનું નિર્માણ જ્યારે થાય તો એની અંદર બધું મેનેજમેન્ટ અને સંચાલન એના માટે કોને રાખવામાં આવે? ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. મરીન એન્જિનિયર સમુદ્રમાં જે કંઈ કામગીરી હોય સી આસેમાં કોનો છે તમને ખબર છે? પેટ્રોલિયમ. પેટ્રોલિયમ બોમ્બે હાઈડ્રો છે. સમુદ્રના તળિયેથી ઓઇલ કાઢી ગેસ કાઢી અને આખું નિર્માણ એનો કરો છો. મેટલર્જી એટલે અનુકૂળ જાતની ધાતુ બરાબર છે. પહેલાં સેટેલાઇટ આકાશમાં જાય એટલે ગરમી કેટલી ઉત્પન્ન થાય? 2000 ડિગ્રી 3000 ડિગ્રી સુધી. તો એટલા તાપમાને તો લોઘું પણ પીગળે છે. લોઘું કેટલા તાપમાને પીગળે? આશરે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો નવા નવા ધાતુઓનું સંશોધન કરવું વગેરે કામ છે કે મેટલર્જી સુધી ઓટોમોબાઈલ શિપ કેન્દ્ર બરાબર છે. કોઈ પણ મશીનરી બરાબર છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ ટેકનોલોજી વગેરે જે છે એની સાથે જે સંકળાયેલા એન્જિનિયર છે એની આપણે મિકેનિકલ એન્જિનિયર કહીશું. અહીં ખોદકામ કરવાનું જમીન માટે અને અલગ અલગ કામોની કેમ રિક્વાયર કરવાની વગેરે વગેરે કામ માટે અહીંની એન્જિનિયર એના માટે આખા ભારતની મોટા મોટી ઇન્સ્ટિટ્યુટ ધનબાદ બિહારમાં આવેલી છે. પિક્ચર આવી ગયું ને KGF મોટી મોટી ખાણો ખોદો આવે એના એન્જિનિયરો એટલે માઇનિંગ એન્જિનિયર. એટલે કે અહીંયા ખોદો ત્યાં જ ખોદવું પડે ખોદ અને એની ધાતુઓ બરાબર ખોદવા પડે. ન્યુક્લિયર એન્જિનિયર. ન્યુક્લિયર એન્જિનિયર શું કામગીરી કરશે? ન્યુક્લિયરથી જે ફૂટો વિના છે ફિઝન ફ્યુઝન એના ખંડન દ્વારા યુરેનિયમમાંથી ઉર્જા ઉત્પન્ન કરશે. કારણ કે કોલસો બધું પ્રદૂષણ કરાવે ને અને કોલસો મોટો ખાતો થઈ ગયું છે. પેટ્રોલિયમ તમારું પેટ્રોલ ડીઝલ રોજબરાજ જે છે એના રિફાઇનિંગ માટે કામ કરશે.
I'm going to